हेलो विद्यार्थी मित्रों, हूँ छू वेदांशी पटेल। आज आप भणवाना छे धोरण पांच में सब्जेक्ट इंग्लिश। बराबर, सब्जेक्ट इंग्लिश धोरण पांच में आपणे गया वक्त लास्ट लेक्चर में स्वाध्याय पोथी चलाई थी। हम आपणे चलावा जाई रह्या छे टेक्स्ट बुक। बराबर, टेक्स्ट बुक में लिटल स्टेप 7, 8, 9 શું ચલાવવાનું છે? તો લિટલ સ્ટેપ 7, 8, 9। બરાબર, એમાં છે એક્ટિવિટી નંબર 1, ધ કલરફુલ પીપલ। એક્ટિવિટી નંબર 1માં તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો મિત્રો, આપ્યું છે કે નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ। બરાબર, સાંભળવાનું છે, ગાવાનું છે અને એમ કે વાંચવાનું છે। બરાબર, ધ કલરફુલ પીપલ રંગીન લોકો કાવ્ય છે એટલે કે કવિતા છે, કેવી છે તો આપણે જોઈએ। આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ। આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ। હું તમને ઓળખું છું, તમે શ્રી બ્લુ છો। હું તમને ઓળખું છું, તમે શ્રી બ્લુ છો। બ્લુ એટલે શું? તો બ્લુ એટલે ભૂરું થાય। બરાબર, યુ યોર ગાર્ડન ઇઝ ક્લીન। યુ યોર ગાર્ડન ઇઝ ક્લીન। આર યુ મિસ ગ્રીન, તમારો બગીચો સ્વચ્છ છે। શું તમે કુમારી ગ્રીન છો? ગ્રીન એટલે શું? તો લીલું। તમે કુમારી લીલી છો એવું। સે મી હેલો, ઓ મિસ્ટર યલો। મને હેલો કહો, ઓ શ્રી પીળા। પીળા એટલે તો યલો એટલે પીળું। બરાબર, કૂલ ડાઉન યોર હેડ, ડોન્ટ લેટ ઇટ રેડ। તમારું માથું ઠંડુ કરો, તેને લાલ એટલે કે ગરમ ન થવા દો। આઈ એમ આઈ રાઇટ, રિપ્લાય મિસ્ટર વ્હાઇટ। હું સાચું કહું છું, ઉત્તર આપો શ્રી સફેદ એવું કહે છે। યસ યસ યસ, વિથ યુ મિસિસ બ્લેક। હા હા હા, તમારી સાથે કુમારી બ્લેક। બરાબર, એવું લખ્યું છે કે હું તમને ઓળખું છું, તમે શ્રી બ્લુ છો, તમારો બગીચો સ્વચ્છ છે। શું તમે કુમારી ગ્રીન છો? પછી મને કહો, મને હેલો કહો, ઓ મિસ્ટર યલો એટલે કે ઓ શ્રી પીળા। તમારું માથું ઠંડુ કરો, તેને લાલ એટલે કે ગરમ ના થવા દો। હું સાચું કહું છું, ઉત્તર આપો શ્રી સફેદ। પછી હા 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 કહે છે કે તમારી સાથે કુમારી બ્લેક। આવી નાનકડી એવી કવિતા છે, આપણે વાંચી લીધી, સાંભળી લીધી અને સમજી લીધી। તમારે આવું ના આવું તમારે નોટમાં લખવાનું રહેશે। પછી નીચે શું આપેલું છે ટેક્સ્ટ બુકમાં તમે જોવો કે આપેલી નિશાની પ્રમાણે ચિત્રોમાં રંગ પૂરો, ત્યારબાદ ઉદાહરણ મુજબ લખો। ડીકે લખ્યું છે દડામાં, તો એમાં બ્લેક કલર પૂરવાનો। પછી પર્સ છે, એમાં ઓ લખ્યું છે, તો ઓમાં ઓરેન્જ કલર પૂરવાનો પર્સમાં। પછી કાઇટમાં આર લખ્યું છે, તો રેડ કલરની કાઇટ એટલે રેડ કલરની એટલે લાલ કલર પૂરવાનો પતંગમાં। પછી ફૂલમાં તમે જોઈ શકો છો વચ્ચેનું ચક્કર છે, એમાં વાય લખ્યું છે એટલે યલો પૂરવાનો। પાંદડા છે, એમાં આર લખ્યું છે એટલે રેડ કલર પૂરવાનો। જી નીચેના પાંદડા છે, એમાં જી લખ્યું છે એટલે ગ્રીન કલર પૂરવાનો। એટલે આપણે વચ્ચેનું જે છે ને એ જ ગણવાનું, એટલે લખવાનું એના પ્રમાણે લખવાનું। આવી રીતે પાછળ પાંદડું છે ગ્રીન એટલે જી લખેલું છે તો ગ્રીન કલર પૂરવાનો। મોબાઈલમાં બીકે લખ્યું છે એટલે બ્લેક કલર પૂરવાનો। શર્ટમાં વાય લખ્યું છે એટલે યલો કલર પૂરવાનો। ફ્રોકમાં બીએલ લખ્યું છે એટલે બ્લેક કલર પૂરવાનો, અને સોરી બ્લુ કલર પૂરવાનો। બરાબર, ખબર પડી? તો હવે આપણે જોઈ લઈએ કે પહેલો જ બોલ છે, તો બોલમાં શું લખવાનું નીચે જે જગ્યા આપી છે એમાં? ધીસ ઇઝ અ બ્લેક બોલ। પછી છે પર્સ, બરાબર, જે ચિત્રો મને દોરતા નથી આવડતા એટલે મેં દોર્યા નથી। પર્સ
છે તો પર્સ ધીસ ઇઝ એન ઓરેન્જ પર્સ ઓરેન્જ કલર પૂર્યો તો ને એટલે આપણે અહીંયા ઓરેન્જ લખ્યું અને એની આગળ આપણે શું લગાવવું પડે એ અને એમ એવું આપણે લગાવવું પડે એવું તમે ગ્રામર શીખશો એટલે તમારે આવશે પછી આર્ટિકલ આપણે એવા લગાવવા પડે પછી શું હોય તો કાઈટ હોય તો કાઈટમાં રેડ કલર પૂર્યો હશે આપણે એટલે આપણે લખવાનું ધીસ ઇઝ અ રેડ કાઈટ પછી છે ફ્લાવર એટલે કે ફૂલ ધીસ ઇઝ અ યલો ફ્લાવર પછી છે લીફ એટલે કે પાંદડું તો લખવાનું ધીસ ઇઝ અ ગ્રીન લીફ પછી છે મોબાઈલ તો ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ પછી છે શર્ટ તો ધીસ ઇઝ અ યલો શર્ટ ફ્રોક છે પછી તો ધીસ ઇઝ અ બ્લુ ફ્રોક આવું કેમ થયું મિત્રો તો તમે બધાના કલર જોઈ શકો છો તમારા ચિત્ર આપ્યા હતા ચિત્રમાં તમે કલર પૂર્યા અને પછી એ પ્રમાણે એના વાક્યો નીચે લખ્યા તમારે તમારે ટેક્સ્ટ બુકમાં કલર પૂરવાના રહેશે ચિત્રમાં પણ કયા કલર પૂરવાના તો તમારે બીજે એક કલર નહીં પૂરવાના પેન્સિલના કલર હોય ને જે પેન્સિલ કલર આવે છે એ જ પૂરવાના રહેશે અને તો ચોખ્ખા કલર પૂરવાના રહેશે કોઈએ સ્કેચ પેન યુઝ કરવાની નથી આપણી પાસે જો એ કલર ના હોય ને તો આપણે પૂરવાના જ નહીં ચાલશે પણ આપણે બીજા કલર પૂરવા નહીં બરાબર ને તો તમારી બુક બગડી જાય આ સાથે અને અહીંયા બીજા જુઓ આપણે મેં શું લખ્યું છે તો અહીંયા તમને લેટ્સ લર્ન એટલે કે જે આપણે અહીંયા ચલાવ્યું એ રંગના નામ મેં અહીંયા લખેલા છે તમારે આવી જ રીતે તમારી બુકમાં એટલે કે નોટબુકમાં લખવાના રહેશે આ લખાયું છે એ તમને અહીંયા તમારી બુકમાં લખવાનું છે આટલું ખાલી તમારે ટેક્સ્ટ બુકમાં લખવાનું રહેશે અને આ પણ નોટબુકમાં લખવાનું રહેશે આ સાથે આપણે અહીંયા આજનો લેક્ચર પૂરો કરીએ